નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિપુલ રાઠોડમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર શીખવાના છે કે જે કોરોનાનું વેક્સિન સર્ટિફિકેટ છે તે જે મોબાઈલ નંબર પર રજીસ્ટર છે તેનાથી બીજા નંબર પર કઈ રીતે ટ્રાન્સફર કરવું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો ગૂગલમાં તમારે કોવિન વેબસાઇટ ઓપન કરવાની છે, kovin.gov.in. આ વેબસાઇટ ઓપન કર્યા બાદ તમારે રજીસ્ટર અને સાઇન ઇન પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર જે છે તેના પર જે સર્ટિફિકેટ છે તે મોબાઈલથી લોગિન કરી લેવાનું છે. હું અહીંયા લોગિન કરી લઉં છું. તો મિત્રો, લોગિન કર્યા બાદ તમારું સર્ટિફિકેટ તમારી સામે આવી જશે. તો સર્ટિફિકેટ આવી જાય એટલે તમારે ઉપરની તરફ એક ઓપ્શન જોવા મળશે, રેઝ એન ઇસ્યુ. તો એના પર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા ઓપ્શન મળશે. તો તેમાં લાસ્ટવાળું જે ઓપ્શન છે, ટ્રાન્સફર મેમ્બર ટુ ન્યૂ મોબાઈલ નંબર, તો આના પર ક્લિક કરશો એટલે તમારે જે બીજા મોબાઈલ નંબર પર તમારું સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવું છે તે, જો તમારા મોબાઈલ નંબર પર એકથી વધારે સર્ટિફિકેટ રજીસ્ટર હોય તો અહીંયાથી સિલેક્ટ મેમ્બરમાંથી તમારે સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું રહેશે, જે સર્ટિફિકેટ તમે ટ્રાન્સફર કરવા માગતા હોય તે સિલેક્ટ કર્યા બાદ તમારે નવો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, એન્ટર યોર મોબાઈલ નંબર. ત્યારબાદ તમારે અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી અને કન્ટિન્યુ પર સબમિટ કરી દેવાનું છે. તો સબમિટ કરી દેશો એટલે થોડાક ટાઈમમાં તમારું જે સર્ટિફિકેટ છે તે નવા મોબાઈલ નંબર પર ટ્રાન્સફર થઈ જશે. તો આવી રીતે મિત્રો, તમારું જે વેક્સિન સર્ટિફિકેટ છે તે તમે અન્ય નંબર પર ટ્રાન્સફર કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.